નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક આદિશક્તિમાં અંબેના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ સવારની આરતીમાં બેસીને માતાજીના દર્શન કરવાનો લહાવો પણ લીધો હતો. મીડિયા સાથે મુલાકાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે પ્રજાની સુખ સમૃદ્ધિમાં વધારો થાય અને ગુજરાત વિશ્વકક્ષાએ મોડેલ સ્ટેટ બને તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવું સમર્થ નેતૃત્વ દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બને તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીએ ભક્તિભાવપૂર્વક અંબાજી મંદિરના શિખર ઉપર ધજા ચડાવી હતી. આ પ્રસંગે શ્રી વિજયભાઈ દેસાઈ સહિત સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો અમદાવાદ ખાતે નોટબંધીને 2 વર્ષ પૂર્ણ થતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શનમાં અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા હતા. અમદાવાદમાં ઇન્કમટેક્સ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત દેશ પ્રદેશ પ્રમુખ શશિકાંત પટેલ, પ્રભારી દિલીપ શર્મા અને હિંમતસિંહ પટેલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા અને ભારત સરકાર સામે, મોદી સામે અને ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. નોટબંધીના લીધે કોઈ પણ સામાન્ય માણસને કોઈ જ પ્રકારનો લાભ થયો નથી, ખાલી ને ખાલી સામાન્ય માણસ હેરાન જ થયો છે. આમ ભાજપ સરકારને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આડે હાથ લીધા હતા. ધરણા પ્રદર્શનમાં વધુ કાર્યકર્તાઓ ભેગા થઈ જતા પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે શશિકાંત પટેલ તથા દિલીપ શર્મા અને ભુવન ભટ્ટ જેવા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આજે નોટબંધીના 2 વર્ષ પૂરા થઈ ગયા છે. અમે છેલ્લા 2 વર્ષથી નોટબંધીનો સતત વિરોધ કરતા આવ્યા છીએ અને વિરોધ કરીશું. કારણ કે નોટબંધીથી કોને ફાયદો થયો છે એ પહેલો પ્રશ્ન અમારો છે. શું દેશને ફાયદો થયો? શું આમ વેપારીને ફાયદો થયો? આમ જનતાને થયો? ખેડૂતને થયો? વિદ્યાર્થીને થયો? કે મોટા મોટા ઉદ્યોગપતિનો થયો? આ નોટબંધી બંધ કર્યા પછીને કોને મોટો ફાયદો થયો એ બહુ મોટો પ્રશ્ન છે. આપણે સૌ જાણીએ છીએ ચંદ લોકોને, મુઠ્ઠીભર લોકોને નોટબંધીનો ફાયદો થયો છે. એ માલામાલ થઈ ગયા, એમાં કોઈ રાષ્ટ્રીય પક્ષ પણ આવે છે. નોટબંધીના નિર્ણયને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દેશની જનતા દેશના વડાપ્રધાન પાસે જવાબ માગી રહી છે, હિસાબ માગી રહી છે કે નોટબંધીનો નિર્ણય કરવા માટે અડધી રાત્રે તમે તગલગી નિર્ણય લીધો અને દેશની જનતાને જણાવ્યું હતું કે આ નોટબંધીના નિર્ણયથી દેશમાં કાળું નાણું બહાર આવશે, ભ્રષ્ટાચાર નાબૂદ થશે, દેશની સરહદો પર આતંકવાદને જે નાણાકીય સહાય મળે છે બંધ થશે, દેશમાં જે નકલી નોટોનું ચલણ ચાલે છે એ નાબૂદ થશે. આ 2 વર્ષના સમયગાળા દરમિયાન દેશની જનતાએ નોટબંધીના જે વરવા દ્રશ્યો જોયા છે કે બેંકની બહાર હજારોની સંખ્યામાં કતારો લાગી, ગરીબ માણસે ધંધો રોજગાર નોકરી છોડી અને પોતાની મૂડી લેવા માટે બેંકોની લાઇનમાં ઊભું રહેવું પડ્યું, એ બેંકોની લાઇનમાં કોઈ પણ કાળા નાણાંવાળો કે પૈસાદાર વ્યક્તિ જોવા ના મળ્યો, દેશનો ગરીબ દેશનો કિસાન જોવા મળ્યો અને એ લાઇનમાં ઊભા રહેતા રહેતા અનેક લોકોએ પોતાની જાન ગુમાવ્યા, અનેક લોકોએ પોતાના ધંધા રોજગાર નોકરી ગુમાવી, નાના લઘુ ઉદ્યોગે પોતાના ધંધા ગુમાવ્યા, કુટીર ઉદ્યોગ લગભગ પડી ભાગ્યો, અનેક નાના મોટા વેપારીઓને ધંધામાં ખૂબ મોટું આર્થિક નુકસાન થયું, દેશની ગૃહિણીઓએ જે બચત કરેલા પૈસા હતા એ પણ તમે બેંકોમાં જમા કરાવ્યા અને એમની બચત પણ લૂંટી લીધી. ત્યારે 2 વર્ષ પછી દેશની જનતા તમને પૂછી રહી છે કે આ નિર્ણયથી તમે 15.44 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો જે બજારમાં હતી એમાંથી 99.3% નોટો પાછી જમા થઈ, એટલે કે કોઈ પણ જાતનું કાળું નાણું બહાર ના આવ્યું. એની સામે આ દેશના હિટલરે એક નિર્ણય લીધો અને નિર્ણય હતું નોટબંધીનું, અને આ નોટબંધીના કારણે આજે દેશની આર્થિક વિકાસ દર ધીમી પડી ગઈ છે તેવું ખુદ RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશની જનતાની સામે સ્વીકાર્યો. આ નોટબંધીની કારણે વ્યાપાર ધંધાઓ પાયામાલ થઈ ગયા છે, આજે કાળું નાણું દેશમાં પાછું આવશે. કાળું નાણાંની વાત કરનાર ક્યાંક એવું લાગે છે કે કાળા નાણાં ધરાવનાર ભારતીય જનતા પાર્ટીના મળતિયા ઉદ્યોગપતિનું કાળું નાણું વ્હાઇટ કરવા માટેનું આ કાવતરું હતું, તેનું આ નિર્ણય હતું. આજે આપ જોઈ રહ્યા છો કે સમગ્ર દેશમાં
યુવાનો બેરોજગાર થઈ ગયા છે, વેપાર ધંધાઓ પાયામાળ થઈ ગયા છે, ખેડૂતો તેમને એમની પેદાશના રકમ નથી મળતી, ખેડૂતો આજે દિન દહાડે આત્મહત્યાઓ કરી રહ્યા છે. આ સમગ્ર દેશમાં જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના માટે ક્યાંક ના ક્યાંક આ નોટબંધી અને જીએસટીનો જે કાયદો ભારતીય જનતા પાર્ટી લાવી છે તેના કારણે દેશમાં આજે અફરાતફરીનો માહોલ છે, આર્થિક પરિસ્થિતિ ધીમી પડતી જાય છે, લોકો હેરાન પરેશાન છે. આ સમગ્ર બાબત લઈને આજે બે વર્ષ પૂરા થયા છે ત્યારે નોટબંધીનો જે કાળો કાયદો ભારતીય જનતા પાર્ટી લાવી છે તેના કારણે દેશની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના માટે સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે અને તેનો વિરોધ વ્યક્ત કરવા માટે આજે અમે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ભેગા થયા છે. અમે એ જ ઈચ્છીએ છીએ કે દેશના વ્યાપાર ધંધાઓ ફરીથી ઊભા થાય, દેશના યુવાનો જે આજે બેરોજગાર છે તેમને રોજગારી મળે, ખેડૂતોને એમના ઉપજના પૈસાઓ મળે તેવી વ્યવસ્થા સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ કરવી જોઈએ. પણ આ વ્યવસ્થા કરવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ છે અને આ નિષ્ફળતાના જ કારણે આજે દેશમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. નવસારી સુરત રોડ પર કસ્બા વિરાવડ ગામ નજીક અમદાવાદ સ્ટેટ વિજિલન્સના ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દમણથી દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કરેલી રેડમાં ફિલ્મી ઢબે સામસામું ફાયરિંગ થયું હતું, જેમાં એક શખ્સને ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં નવસારી અને સુરતની પોલીસ દોડતી થઈ ગઈ હતી. નવસારી સુરત રોડ પર કસ્બા વિરાવડ ગામ નજીક અમદાવાદ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દમણથી દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કરેલી રેડમાં ફિલ્મી ઢબે સામસામું ફાયરિંગ થયું હતું, જેમાં એક શખ્સને ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં નવસારી અને સુરત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વિરાવળ ગામ નજીક દમણથી દારૂનો જથ્થો આવતો હોવાની બાતમીના આધારે અમદાવાદ સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી હતી. આ દરમિયાન પોલીસ પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બુટલેગર દ્વારા પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાથી પોલીસે કાર પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ભાવેશ ધીરુ રાઠોડ રહે છે અને નવસારીના વિરાળ ગામમાં સંજાનને પીઠના ભાગે ગોળી વાગી હતી. નવસારીના SP BSA મોરીએ જણાવ્યું હતું કે બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસ અને SRPના જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી સર્વ બચાવમાં PSI દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પણ કાર પર ફાયરિંગના 5 રાઉન્ડના ફાયરિંગ કરવામાં આવતા એક શખ્સ ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે અન્ય લોકો નાસી ગયા હતા, જેથી પોલીસે ઘટનાસ્થળે 300 થી વધુ પેટી દારૂ અને 9 4 વ્હીલ સાથે એક મોપેડને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના બચાવમાં પોલીસ દ્વારા 5 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બુટલેગરની કાર પર ગોળીઓ વાગી હતી, સાથે મજૂરી કામે અર્થે આવેલા શખ્સો દોડા દોડી કરતા ભાવેશ નામના મજૂરને પણ ગોળી વાગી હતી. પોલીસે રેડ દરમિયાન લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો, સાથે જ બુટલેગરના વાહનો પણ પોલીસે ઝડપી લીધા હતા. દારૂ અને વાહનોનો જથ્થો ઝડપી લીધા બાદ ત્યારે અન્ય શખ્સો નાસી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ નવસારી પોલીસના અધિકારીઓ સુરત દોડી આવ્યા હતા, ત્યારે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, તેમજ ઇજાગ્રસ્ત ભાવેશની મુલાકાત લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. અમૂલ ડેરી પાંચે વિવાદમાં સપડાઈ છે. ખરીદ ભાવમાં ઘટાડો કરતા નાના પાયાના માણસોને વધુ નુકસાન થશે આ બાબત પર કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. અમદાવાદમાં કાલે મિલન સમારોહ પ્રસંગે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ દૂધ ખરીદ ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો હતો એને લઈને પોતાના મત બધા સામે મૂક્યા હતા. મૂળ વાત એમ છે કે અમૂલ દ્વારા દૂધની ફેટ ખરીદ ભાવમાં ઘટાડો કરાયો. પ્રતિ કિલો ફેટના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. 590 રૂપિયા ચૂકવશે, જે અગાઉ 620 રૂપિયા પ્રતિ કિલો ફેટનો હતો. આમ પશુપાલકોને નુકસાન થશે. ગુજરાતમાં શ્વેત ક્રાંતિની શરૂઆત સરદાર સાહેબના નેતૃત્વમાં અને એમની માર્ગદર્શન દોરવણી હેઠળ કરવામાં આવી અને એ વખતના કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો અને સહકારી આગેવાનોએ ગુજરાતમાં સહકારની ભાવનાથી આ દૂધ સંઘોની શરૂઆત કરવામાં આવી, જેનાથી કોઈ નફો કરવાવાળી આ કંપની નથી, પણ વધુમાં વધુ લાભ એના સભાસદોને મળે, પશુપાલકોને મળે એ ભાવના સાથે આ સંસ્થાઓની શરૂઆત કરવામાં આવી હતી. પણ કહેતા દુઃખ થાય કે આજે મોટા ભાગના દૂધ સંઘો દ્વારા આને કંપની તરીકેનો વહીવટ કરતા હોય એ રીતે કરવામાં આવી રહ્યો છે. એક બાજુ દાણનો ભાવ વધારવામાં આવે, એક બાજુ ઘાસચારો મોંઘો થતો જાય, એક બાજુ પશુપાલનનો વ્યવસાય કરવો કોઈ પણ રીતે ના પોસાય એવા સંજોગો હોય ત્યારે પશુપાલકને પૂરતા ભાવ મળવા જોઈએ એના બદલે દિન પ્રતિદિન આ દૂધ સંઘો દ્વારા
દૂધના ભાવ ઘટાડવામાં આવી રહ્યા છે, એનાથી પશુપાલકોને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને જે નવી પેઢીના યુવાનો પશુપાલન તરફ વળ્યા હતા એ યુવાનો આજે પશુપાલનના વ્યવસાયથી દૂર થઈ રહ્યા છે। યોગેશ્વરી રામાનંદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ। તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક। मैनेजिंग ट्रस्टी एसएम एजुकेशन ट्रस्ट की तरफ से सभी रईसों, विद्यार्थियों, बाली मित्रों एवं कर्मचारियों को इस दिवाली की हार्दिक शुभेच्छा देता हूं। साथ साथ में एनएस ट्यूब न्यूज के संपादक श्री शर्मा जी को भी मैं दिवाली की, उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं। जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं। जय हिंद, जय भारत। आज ईसा रियल एस्टेट डेवलपर्स हमारी संस्था में वर्षों से चला आया, संयुक्त रूप से हम यहाँ दीपावली का, चोपड़ा पूजन का त्यौहार यहाँ सभी इकट्ठे होकर सभी भाई करते हैं। उसमें माँ सरस्वती और माँ लक्ष्मी की पूजा का प्रस्थान रहता है और सारे व्यापारी हमारे जो मित्रगण हैं वो इस पूजा में सम्मिलित होते हैं और पूजा होने के बाद फटाकड़े वगैरह फोड़कर इसको हम लोग बुझाते हैं और वर्षों से ये परंपरा चली आई है। इसको सारे परिवार के साथ मिलकर हम ईसा रियल एस्टेट डेवलपर्स में ये चोपड़ा पूजन का प्रोग्राम हर साल होता है, जो हमारी वर्षों से परंपरा चली आई है उसे हम वर्षों से निभा रहे हैं और चोपड़ा पूजन का प्रोग्राम सम्पन्न करते हैं। सारे व्यापारियों को, सारे मित्रगण को दिवाली की शुभकामना। आज दिवाली हिंदुओं का पारंपरिक त्यौहार है जिसमें लक्ष्मी पूजन एवं सरस्वती पूजन
किया जाता है, उसके उपलक्ष्य में चौपड़ा पूजन भी किया जाता है, जो आज हम लोगों ने अभी हमारे ऑफिस में किया है, जिससे व्यापार में वृद्धि और सुख शांति की प्राप्ति होती है। और आज दिवाली के उपलक्ष्य में मैं सभी भाइयों बहनों को दिवाली की शुभकामनाएं देता हूं। आने वाला वर्ष सभी भाइयों और बहनों के लिए उन्नतिकारक हो, प्रगतिकारक हो, लोगों का स्वास्थ्य अच्छा रहे, उन्नति हो, ऐसी भगवान से प्रार्थना करता हूँ। हूँ डॉक्टर अमरीश त्रिपाठी, लायंस क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 32 B2 और भारतीय एजुकेशन ट्रस्ट ना परिवार तरफ थी हूँ आप सौ ने दिवाली की शुभकामनाओं पाठू छू। तमारु जीवन अने सौनु जीवन एक सरस प्रकाशमय रहे अने सुखी संपन्न अने एक संस्कार थी भरेलू जीवन रहे तेवी मारी शुभकामनाओ छे। હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું। દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે। બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર। અમદાવાદ ખાતે છઠ પૂજા માટે જોરશોર તૈયારી કરવામાં આવી છે। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજા માટે ગુજરાત સરકાર ઘાટ બનાવી આપવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી અને છઠ પૂજા માટે રિવરફ્રન્ટ ઘાટ પર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। છઠ પૂજા એક પ્રાચીન હિન્દુ તહેવાર છે અને હિન્દુ સૂર્ય ભગવાન સૂર્ય અને છઠ્ઠી માઈને સમર્પિત એક વૈદિક તહેવાર છે। પૃથ્વી પર જીવન ટકાવી રાખવાની આદિકાળની શક્તિ હોવા છતાં છઠ પૂજા સૂર્યનો આભાર માનવામાં આવે છે, સૂર્યને પ્રાર્થના કરે છે। સૂર્ય ઊર્જા અને જીવન શક્તિના દેવ તરીકે ગણાય છે તે છઠ તહેવાર દરમિયાન સુખાકારી સમૃદ્ધિ અને પ્રગતિને ટેકો આપવા પૂજા કરે છે। હિન્દુ ધર્મમાં સૂર્ય ઉપાસના કુટુંબીજનો સહિત વિવિધ રોગોને ઉપચાર માનવામાં આવે છે, ઉપરાંત પરિવારના સભ્યો મિત્રો અને વડીલોની દીર્ઘાયુષ્ય અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરવા ઉપરાંત છઠ તહેવારના ધાર્મિક વિધિઓ ખૂબ જ ચુસ્ત છે અને ચાર દિવસની આ વિધિ જોવા મળે છે। ત્યારે અમદાવાદ ખાતે છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, તેમજ અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં છઠ પૂજા માટે ગુજરાત સરકાર દ્વારા ઘાટ બનાવી દેવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી ફેલાય છે, તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતા આ ઘાટની મુલાકાત લઈને છઠ પૂજા કરશે। કાલે છઠ પૂજા છે, આ અહીંયા ઇન્દિરા બ્રિજના નીચે દર વર્ષની જેમ આ વર્ષે પણ, એટલે અમે 15 વર્ષથી છઠ પૂજાની આયોજન કરીએ છીએ। આ વર્ષે નવામાં એવું છે કે ગુજરાત સરકાર અમને ઘાટ બનાવી આપ્યું છે, જે ઇન્ડિયામાં પહેલું એક ઉદાહરણ છે। કોઈ જગ્યાએ ઘાટ છઠના નામ ઉપર ઘાટ બનેલું નથી કે બહારના રાજ્યોમાં બી આ તહેવાર પૂર્વાંચલના તહેવાર છે, યુપી બિહાર ઝારખંડ એ વિસ્તારનું આ તહેવાર છે, પર બીજા રાજ્યમાં આ પ્રકારનો ઘાટનું આયોજન કરવામાં આવેલ નથી, અહીંયા કરવામાં આવેલા છે। તેથી એનું કાલે લોકાર્પણ છે અને એનું લોકાર્પણ રાખવામાં આવ્યું છે, એમાં માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણીજી આવવાના છે, બિહારના નાયબ મુખ્યમંત્રી મોદીજી આવવાના છે અને એ લોકો 4 વાગે આવી 5 વાગે આવવાના છે અને એનો ઉદ્ઘાટન સમારંભ ઉદ્ઘાટન કરવાના છે ઘાટનું। મેં અમદાવાદ કે સભી છઠ વ્રતિઓ સે નિવેદન કરતા હું કે ગુજરાત સરકારને હમે છઠ ઇન્દિરા બ્રિજ કે નીચે છઠ ઘાટ બહુ સુંદર બના દીએ હૈ, જિનકો ભી કોઈ ભી તકલીફ કહીં ભી પડ રહી હો સબ લોગ યહાં પૂજા કરને કે લિયે આ સકતે, યહ ઘાટ સભી કે લિયે હૈ, કિસી એક કે લિયે નહીં સબ કે લિયે, ઇસલિયે હમારા અપીલ હૈ કે જિનકો ભી કહીં ભી તકલીફ મહેસૂસ હો રહી સબ લોગ યહાં પૂજા કરને કે લિયે પધારે। દિવ્યેશ નસીદ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ।
તો સ્ટેનલીએ માર્વેલ કોમિક માટે ધ ફેન્ટાસ્ટિક ફોર સ્પાઈડરમેન, ધ એવેન્જર્સ અને એક્સમેન નામના જાણીતા પાત્રોના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. સ્ટેન લીએ માર્વેલ કોમિક માટે ધ ફોરેસ્ટિક ફોર, સ્પાઈડરમેન, ધ એવેન્જર્સ અને એક્સન મેન નામના જાણીતા પાત્રોના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. આ સુપ્રસિદ્ધ કોમિક બુક્સના લેખકનું નિધન લોસ એન્જલ્સમાં આવેલા સીડર સિનાય મેડિકલ સેન્ટરમાં થયું હતું. સ્ટેન લીના પત્નીનું 2017માં 95 વર્ષની વયે નિધન થયું હતું. હાલ તેમના પરિવારમાં તેમના પુત્રી જેસી લી છે. જ્યારે યુએસએ મેડિકલ રિપોર્ટ મુજબ છેલ્લા ઘણા સમયથી લી વારંવાર બીમાર રહેતા હતા અને તેમને ન્યુમોનિયાની બીમારી થઈ હતી. જો કે તેમણે માર્વેલ કંપનીમાં 1972માં છોડી દીધી હતી, પરંતુ તેઓ કંપનીના માત્ર ચેરમેન પદે હતા. જો કે તેમણે વર્ષો સુધી ક્રાઇમ, હોરર અને પશ્ચિમના યુવક અને કિશોરીને આકર્ષતી એવી ચિત્ર વાર્તાઓ લખી હતી. જો કે તેમના પત્ની જ્યોમ તેમને પોતે હંમેશા ઈચ્છતા હતા એવા પાત્રોનું સર્જન કરવા માટે કહ્યું હતું, જે બાદ તેમણે આ કામ ચાલુ રાખ્યું. વર્ષ 1961માં સ્ટેન લી અને આર્કર જોબ કિર્બીએ ધ ફેન્ટાસ્ટિક ફોરનું સર્જન કર્યું. જ્યારે ટાઇમપલી પબ્લિકેશનનો સુવર્ણકાળ શરૂ થયો ત્યારે તેનું નામ બદલીને માર્વેલ કોમિક્સ કરી દેવામાં આવ્યું હતું. આ સમયગાળામાં માર્વેલ કોમિક્સમાં અનેક પ્રખ્યાત કોમિક પાત્રોનું સર્જન થયું હતું. ઉદાહરણ તરીકે જોઈએ તો અમેરિકામાં પ્રથમ વખત બ્લેક પેન્થર નામના સુપર હીરોનું સર્જન થયું છે, જે અમેરિકાનો પહેલો બ્લેક સુપર હીરો હતો. તેમણે સુવર્ણકાળમાં માર્વેલના 1 વર્ષમાં 5 કરોડ કોપીઓ વહેંચી હતી. 1971માં સ્ટેન લીને એડિટર તરીકે નિવૃત્ત થયા તે પહેલાં તેમણે માર્વેલના કવર માટેની તમામ કોપીઓ લખી હતી. તેમની ગણના કોમિક્સની દુનિયાના સૌથી મહાન વ્યક્તિ તરીકે થાય છે. રોમાનિયાથી અમેરિકા આવેલા એક યહૂદી પરિવારમાં 1972માં સ્ટેન લીનો જન્મ થયો હતો. તેમણે ટાઇમપલી પબ્લિકેશનના કોમિક્સ સેક્શનમાં સૌપ્રથમવાર નોકરીની શરૂઆત કરી હતી. બાદમાં આ જ કંપનીના માર્વેલ કોમિક્સમાં પરિવર્તિત થઈ હતી. લી માત્ર 18 વર્ષની ઉંમરે જ કોમિક્સ એડિટર બન્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લામાં વર્ષોથી લાભપાંચમના દિને ખેતી શરૂ કરવાની પરંપરા ચાલતી આવી છે. પહેલાના સમયમાં ખેડૂતો બળદથી ખેતી કરતા હતા, પરંતુ હાલમાં ટેકનિકલ યુગમાં ટ્રેક્ટરથી ખેતીની શરૂઆત કરવામાં આવે છે. લાભપંચમના શુભ મુહૂર્તના દિવસે અમે રવિ સિઝનનું બટાકાનું ઘઉંનું વાવેતર ચાલુ કરીએ છીએ. એટલા માટે કે શુભ મુહૂર્તના દિવસે બટાકાનું વાવેતર કે રવિ સિઝનનું કામ કરીએ તો ઉત્પાદન થોડું વધારે મળે એવી અમે થોડી આશા રાખીએ છીએ પ્રભુ પાસે. બટાકાના બિયારણના ભાવ બહુ ઊંચા છે, 1350 રૂપિયાનું 50 કિલો, અને જ્યારે અમે બજારમાં વેચવા જઈએ ત્યારે 20 કિલોના 175 રૂપિયા. કયો ખેડૂત ઊભો રહેશે? દવા પીવાનો વખત આવે, DAP જે 1190 રૂપિયા હતા એના 1400 રૂપિયા થઈ ગયા છે. પોષણ છે ને ભાવ મળતા નથી, પણ ખેડૂતોનો તો આ તો શું છો કે પોતાનો છોકરોનો દિવસો જે છું ને એના ભેગા કરવા. પટેલ ચંદ્રકાંત મણીલાલ, ગામ હડિયોલ. આજે પ્રથમ દિવસે બટાકાનું વાવેતર ચાલુ કરેલ છે, પરંતુ બટાકાના ભાવ આપવા જઈએ 20 કિલો 175 રૂપિયા, ખાતરના ભાવ ઊંચા, લેવા જઈએ તો 1 કટ્ટાના ભાવ છે 350 રૂપિયા 50 કિલોના. હવે આ સરકાર પહેલાંથી જો નક્કી કરતી હોય પોષણ છે ભાવ તો મને પાલવ, બાકી તો આ ખોટના જ ધંધા છે. 50 કિલોના 350 રૂપિયા બિયારણનો ભાવ, અને 20 કિલો આપવા જઈએ 175 રૂપિયા. જો સરકાર પહેલાંથી જો નક્કી કરતી હોય કે 20 કિલોના આટલા તો મને પાલવા, એમ ખાતરના 1300 1300 1400 રૂપિયા, DAP નો ભાવ છે, પોટાશનો ભાવ વધી ગયો છે, એમોનિયમ સલ્ફેટનો ભાવ વધી ગયો છે, પોટાશમાં 300 800 રૂપિયા વધી ગયા છે. ડીઝલના. નીતિન પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. ગિરનારની લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરિક્રમાને ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે હજુ સુધી પ્રાથમિક સુવિધાઓ પર પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા અને બસ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તંત્રની ભાગદોડ જોવા મળી છે. ત્યારે પરિક્રમાનું મહત્વ ખાસું એટલા માટે વધી જાય છે કારણ કે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંતના રીતિરિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. અહીં દૂર દૂરથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતું હોય છે ત્યારે સુવિધાના અભાવે જંગલ માર્ગમાં લોકોને ખાસી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો રહે છે, જેમાં તંત્ર દ્વારા હાલ તો રોડ રસ્તા પર રિપેર નથી કરી શકાય અને અન્ય પ્રાથમિક સુવિધા પણ હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ પાણીની સ્થિતિ અતિ વિકરાળ હોય ત્યારે માત્ર જૂજ પાણીની ટાંકીઓ રાખીને દેખાવ કરવામાં આવેલા છે.
રસ્તાઓની સ્થિતિમાં તો માત્ર ચોપડા પર જ કામ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. 36 કિલોમીટરના અંતે પૂર્ણ કરીવામાંના મુખ્ય ભાગોને રિપેર કરવામાં આવ્યા નથી, પરંતુ સંપૂર્ણ રીતે હાલ તો જોઈએ તો વન વિભાગ પણ દોડીધામ કરી રહ્યું છે. વન્ય પ્રાણીઓને પણ પરિક્રમા માર્ગથી દૂર ખસેડવામાં આવ્યા છે. પરિક્રમાના બસ 2-4 દિવસ જ બાકી રહી ગયા હોય ત્યારે કામ મહિનાઓના વીતી જવા છતાં પુરાવા નથી આવ્યા. એ શું 2-4 દિવસોમાં પૂર્ણ કરવા તંત્રની નિષ્ક્રિય દોડધામ જોવા મળે છે. હવે તો જોવું એ રહ્યું છે કે તંત્ર દ્વારા આવા કામ પુરાવા થશે કે કેમ. એવડા મોટા કામોને જોવાતા નહીં લાગતું, પરંતુ લોકોને તંત્રના ભાગે મુશ્કેલીઓનો સામનો તો કરવો જ રહ્યો હોય તેવું જોવું જ રહ્યું. ચોપડા પરના કામો બતાવીને પરિક્રમા પૂર્ણ થશે એવું સંપૂર્ણ હાલની સ્થિતિને નિહાળતા લાગી આવે છે. મારું નામ જયસિંહભાઈ નગાજીભાઈ ભાટી, માજી ઉપપ્રમુખ તાલુકા પંચાયત ભેસાણ, રેસિડન્ટ પસવાડા. હાલ 19 તારીખથી જે લીલી પરિક્રમાના મેળાની શરૂઆત થઈ રહી છે, એ મેળાની અંદર મારા અંદાજે દર વર્ષે 8-10 હજાર લાખ લોકો આ મેળામાં પરિક્રમા કરતા હોય છે. જેના કારણે આ વર્ષે થોડી અછતનું કારણ છે, એટલે થોડા માણસો નવરા છે, એટલે કદાચ સંખ્યા વધે અને 12-13 લાખની સંખ્યા પોગે એવી આશંકા પણ દર્શાય છે. તો આ સુવિધાના કારણે ઓણને વર્ષે જંગલની અંદર વરસાદ છે અને આ વિસ્તારની અંદર વરસાદ પણ ઓછો છે. ઓછા વરસાદને કારણે પાણીની અછત જણવાય એવી ખાસ નજર પડે છે. તો આ અછતને ધ્યાને લઈ અને પબ્લિકને ધ્યાને લઈને જે વન વિભાગને પાણીની જે સુવિધા કરવી પડે છે, તો ખરેખર એ ખાસ કરીને પેલી તો એ સુવિધા જ કરેલી નથી કે 1-2 ટાંકીની વ્યવસ્થા કરેલ છે. તો આ 10-15 લાખ માણસોને આ કદાચ પાણીની સગવડતા પૂરી પડે એમ નથી. અને બીજું કે જે આ તમામ લીલી પરિક્રમાના ઉતારા કરવામાં આવે છે કે પેલા ભવનાથ, જીણા બાવાની મઢી અને માળવેલા અને બોરદેવી, આવા 4 સ્ટેમ્પના ઉતારા હોય છે અને ત્યાં આટલા લોકો ત્યાં ધામે રોકાણ કરે છે. અને એને જે જોઈન્ટ રસ્તા લાગુ પડે છે, મતલબમાં કે જે આપણે જવું હોય જાંબુડી નાકા તો ડેરવાણથી ને જવાય, અને માળવેલા જવું હોય મહાકાળીના મઢીએ તો માનો કે મેંદપરા પાટવડ કોઠાથી ને જવાય, જે એને લાગુ પડતા જોઈન્ટ રસ્તા છે જે જિલ્લા પંચાયતના, એ રસ્તા ખરેખર બહુ બરસમત હાલતમાં છે કે એમાં ખાડા ગોઠણામાં ખાડા પડી ગયેલા છે એમ. તો દર વર્ષે આ PWD વાળા જિલ્લા પંચાયત દ્વારા રસ્તાનું સમારકામ થતું અને સારું યોજના થતી, પણ ખરેખર આ વર્ષે આ લોકોએ આ કામમાં પણ ઢીલ વાપરી છે અને કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી એમ. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાલી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાલી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાલી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. Thank you.
ईसा रियल एस्टेट डेवलपर्स हमारी संस्था में वर्षों से चला आया। संयुक्त रूप से हम यहाँ दीपावली का, चोपड़ा पूजन का त्यौहार यहाँ सभी इकट्ठे होकर सभी भाई करते हैं। उसमें माँ सरस्वती और माँ लक्ष्मी की पूजा का प्रस्थान रहता है और सारे व्यापारी हमारे जो मित्रगण हैं वो इस पूजा में सम्मिलित होते हैं। और पूजा होने के बाद फटाकड़े वगैरह फोड़कर इसको हम लोग बुझाते हैं और वर्षों से ये परंपरा चली आई है। इसको सारे परिवार के साथ मिलकर हम ईसा रियल एस्टेट डेवलपर्स में ये चोपड़ा पूजन का प्रोग्राम हर साल होता है, जो हमारी वर्षों से परंपरा चली आई है उसे हम वर्षों से निभा रहे हैं और चोपड़ा पूजन का प्रोग्राम संपन्न करते हैं। सारे व्यापारियों को, सारे मित्रगण को दिवाली की शुभकामना। दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। समग्र गुजरातना परिवारना सौ स्वजनों भाई बहनों ने दिवाळीनी शुभकामना अने आगामी नवू वर्ष आपना सौना माटे खूब सारू सुखमय शांतिमय समृद्धि साथे पसार थाय एवी हृदयनी शुभकामना अने एनएस गुजरात ने पण शुभकामना। एक नवू साहस मीडियाना क्षेत्रमां प्रचार माध्यमना क्षेत्रमां शुरू थयुं छे, एमने पण गुजरातनी प्रजा खूब स्वीकारे आवकारे अने એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના। ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ જાતિ વર્ગ પ્રાંત ભાષા સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો રાજા બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમાં આપણે બધા જ્ઞાતિ જાતિ પ્રાંત ભાષા સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ, એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના। અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે। મેં ભવાર ખ્યા દલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામ શર્મા સભી દેશવાસીઓ કો હાર્દિક શુભકામના, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं। आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्जवल भविष्य लाए और स्वास्थ्य दौलत और सफलता से भरपूर हो, ये हमारी शुभकामना है। भगवान रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है। एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर, जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है। इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहे और भगवान रक्षा दल से जुड़े। जय सियाराम, जय सियाराम। ब्रेक बाद नजर ना के हाल ना मुख्य समाचार पर।
મ્યુનિસિપલ દ્વારા શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ જૂની એક્ટ્રોય ઓફિસનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી કરીને તે સ્થળે હાઇડ્રોલિક અને મિકેનિકલ પાર્કિંગ બનાવવામાં આવશે. આ હેતુસર રૂપિયા 1 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ પાર્કમાં 200 જેટલા ટુ વ્હીલર અને 105થી વધુ મોટર કારના પાર્કિંગની સુવિધા મળશે. આ બિલ્ડિંગમાં આવેલ બેંકને નોટિસ આપીને ખાલી કરાવાય છે. અમદાવાદના મ્યુનિસિપાલિટી દ્વારા શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી જૂની ઓક્ટ્રોય ઓફિસનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી કરીને તે સ્થળે હાઇડ્રોલિક અને મેકેનિકલ પાર્કિંગ બનાવવામાં આવશે. આ હેતુસર રૂપિયા 1 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને આ પાર્કિંગમાં 200 જેટલા ટુ વ્હીલર અને 105થી વધુ મોટર કાર અને પાર્કિંગની સુવિધા મળશે. આ બિલ્ડિંગમાં આવેલા બેંકને નોટિસ આપીને ખાલી કરાવવામાં આવી છે, જ્યારે 112 જેટલા 500 પારી મસાલા ગુટકા વગેરેના વેપારીઓની દુકાન ખાલી કરવાના નોટિસ આપવામાં આવી છે. કાલપુરમાં આવેલી જૂની ઓક્ટ્રોય ઓફિસનું બિલ્ડિંગ લગભગ 70 વર્ષ જૂનું છે અને તે જર્જર હાલતમાં હોવાથી આ કારણે આ બિલ્ડિંગની ધરાશાયી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગ ધરાશાયી થયા પછી 29.50 મીટર બાય 36.20 મીટરનો એરિયો મળશે. આમ 100 ચોરસ ફૂટ બાય 140 ચોરસ ફૂટ સ્પેસ ઉપલબ્ધ થશે. આ સ્થળે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ અને સેકન્ડ એમ 3 હાઇડ્રોક્લિક અને મેકેનિકલ પાર્કિંગમાં 200 ટુ વ્હીલર અને 105 કાર ફોર વ્હીલરના પાર્કિંગની સુવિધા મળશે. આ સ્થળની નજીક કાલપુર દરવાજા આવેલો હોવાથી કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું હોય તો ASI ની મંજૂરી મેળવવી આવશ્યક હોવાથી હાઇડ્રોલિક અને મેકેનિકલ પાર્કિંગ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગ ભયજનક બની હોવાને કારણે છેલ્લા 1 વર્ષથી મ્યુનિસિપલ ઓફિસ અન્ય સ્થળે ખસેડાઈ છે. ઓક્ટ્રોય નાબૂદ થયા બાદ આ પછી બિલ્ડિંગમાં પ્રોપર્ટી ટેક્સ સહિતની ઓફિસો હતી. આ બધા બિલ્ડિંગોના વર્ષોથી બેંક કાર્યરત હતી, તેને નોટિસ અપાઈ હતી અને બેંકે આ પ્રમાસી ખાલી કરી ગઈ છે. હવે આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે 500 પારી મસાલા ગુટકા વગેરેના 112 જેટલા વેપારીઓની દુકાનો આવેલી છે અને તેમની દુકાનો ખાલી કરવાની નોટિસ અપાઈ છે, જે પૈકી કેટલા દુકાનવાળા ખાલી કરી ગયા છે, જો કે હજુ કેટલી દુકાનો ચાલુ છે. આ પ્રિમાઇસીસીને ખાલી કરવા માટે લીગલ અભિપ્રાય કરીને પ્રોસેસ હાથ ધરવામાં આવે છે. મ્યુનિસિપલની ઓફિસ 1 વર્ષ પહેલા જ ખસેડી લેવાઈ હતી. બિલ્ડિંગમાં આવેલી 112 દુકાનને નોટિસ આપવામાં આવી છે. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે ત્યારે નવું પાર્કિંગ બનવા જઈ રહ્યું છે. તેની નજીકમાં ઐતિહાસિક કાલુપુર દરવાજા આવેલ છે, જે હેરિટેજ સ્મારક ગણાય છે. કાયદા મુજબ હેરિટેજ સ્મારકની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ બાંધકામ કરવું હોય તો આર્કિયોલોજિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી પડશે. કોર્પોરેશન આ બાબતે ધ્યાનમાં રાખીને પાર્કિંગ હાઇડ્રોલિક અને મેકેનિક બનવાનો નિર્ણય કર્યો છે. પાર્કિંગ બનાવતા કોટ વિસ્તારમાં સમસ્યા કઈ હદે હળવી થશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.